સુરત ભવન સુરત જિલ્લા પંચાયતના નવા ભવન માટે વર્ષો સુધીની ગડમથલ બાદ આખરે આજે તંત્ર દ્વારા ઈ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જોકે વિદાય લેતા વર્તમાન શાસકોને છેલ્લે છેલ્લે તેમના માટે વધુ એક વિવાદની ટીલી લાગી હતી સુરત જિલ્લા પંચાયતની સ્થાપના બાદ દરિયામહલ ખાતે કાર્યરત ભવન સમયના વહેણ સાથે પાર્કિંગ સહિતની સમસ્યાઓ ઊભી થતા અંદાજે છ વર્ષ પહેલા નવા ભવન માટેની દરખાસ્ત મુકાઈ હતી તત્કાલીન સમયે ચાર કરોડ પચીસ લાખના સૂચિત ખર્ચથી નવું ભવન બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ભવનના સ્થળ માટે તંત્ર ચોક્કસપણે સ્થળની પસંદગી માટે લાંબો સમય પસાર થઈ ગયો હતો આખરે રાજ્ય સરકાર દ્વારા સૂચિત ઓગણત્રીસ કરોડ ચાલીસ લાખના અંદાજે જ ખર્ચથી નવું ભવન પીપલોદ ખાતે નિર્માણ કરવા માટેનું મુહૂર્ત નીકળ્યું હતું જે ભવનનું ભૂમિપૂજન રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગરથી ઇ ભૂમિપૂજન કરનાર હતા જે અંગેનો સમય આજુર સવારે સાડા દસ કલાકનું નિર્ધારિત કરાયો હતો કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો સુરતના સાંસદ દર્શન જુદુષ બારડોલી સાંસદ વસાવા ધારાસભ્ય જંખના પટેલ મોહન ડુઢિયા મુકેશ પટેલ મંત્રી ઈશ્વર પરમાર જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જોકે કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અન્ય નિમંત્રણ પાઠવવામાં જિલ્લા પંચાયતના શાસકોએ કાચું કાપ્યું હતું કેટલાકને નિમંત્રણ પાઠવવામાં નહીં આવતા વિવાદ ઉઠવા પામ્યો હતો અંતરે ઉલ્લેખનીય છે કે છ વર્ષ પહેલા જે ભવન ચાર કરોડ પચીસ લાખના ખર્ચે નિર્માણ કરવા માટે અંદાજવામાં આવ્યો હતો એ ભગવાન હવે પ્રજાના નાણાંથી ઓગણત્રીસ કરોડ ચાલીસ લાખના સૂચિત ખર્ચથી નિર્માણ કરવામાં આવશે